ઘણા બુદ્ધિજીવી હોય ને એ એમ કહેતા હોય મારા કોઈની જરૂર નથી. એને હું સાયન્સની ભાષામાં થોડીક વસ્તુ સમજાવું. આ આપણો સૂર્ય છે અને આ આપણી પૃથ્વી છે. હવે આપણો સૂર્ય છે એ કોઈ કારણોસર વિસ્ફોટ થઈ જાય અથવા તો અહીંયાથી ગાયબ જ થઈ જાય તો હવે આપણી જે આ પૃથ્વી પરની વનસ્પતિ છે ને એ એનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં જ બનાવતી હતી. હવે વનસ્પતિ ખોરાક નહીં બનાવે, વનસ્પતિ ગઈ. વનસ્પતિ ગઈ, તમારો ખોરાક ગયો. તો તમે કહેશો સાહેબ હું તો શાકાહારી નથી. તો તમે જેના ઉપર ડિપેન્ડન્ટ હતા એ તો શાકાહારી હતું ને. તો પૃથ્વી ઉપરથી તો વનસ્પતિ ગઈ. હવે પૃથ્વી ઉપરથી વનસ્પતિ ગઈ તો પૃથ્વી ઉપર એકમાત્ર સિંગલ સ્ત્રોત ઓક્સિજનનો વનસ્પતિ છે. વનસ્પતિ છે નહીં, તો પૃથ્વી ઉપરથી આ ઓક્સિજન પણ ગયું. હવે પૃથ્વી ઉપર જેટલું પણ પાણી છે, જેટલું પણ પાણી છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં એ વરાળ અથવા તો પાણી ફોર્મમાં હતું. સૂર્ય નથી, ઉષ્મા નથી, તો એકદમ થીજી જવાનું. એટલે પાણી જે છે, આ તમારું પાણી જે છે એ શું થઈ જશે? બરફ થઈ જશે. આખી પૃથ્વી બરફની થઈ જશે. હવે હું હાવ હાદી ભાષામાં કહું તમને કે સૂર્ય નથી તો આ પૃથ્વી અહીંયા રહી શકવાની છે? સૂર્ય છે, એનું ગુરુત્વાકર્ષણ બળ છે, એના લીધે પૃથ્વી ટકેલી હતી. સૂર્ય નથી તો પૃથ્વી જ નથી. વેધા તમે અહીંયા કંઈ દેખાવ છો? તમારે જરૂર છે ભાઈ.